નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે શીખીશું ટાટ માટે અગત્યના પ્રશ્નો, જે તમારી આવનારી પરીક્ષા માટે મહત્વના બની રહેશે. તો જોઈએ પ્રશ્ન પહેલો, કે શિક્ષણને અનુભવોની પુનઃરચના માનવામાં આવે છે. જ્હોન ડીવીની આ માન્યતા કયા શિક્ષણ દર્શનમાં પ્રકાશિત થઈ જોવા મળે છે? તો એ છે પ્રયોજનવાદમાં. હવે પ્રયોજનવાદ અનુસાર પાઠ્યક્રમના નિર્માણનો સિદ્ધાંત કયો છે? તો એ છે ક્રિયાનો સિદ્ધાંત. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવાના હેતુથી રાષ્ટ્રપતિ શિક્ષણ નીતિ 1986માં કયા કાર્યક્રમને અપનાવવામાં આવ્યો હતો? જવાબ, ઓપરેશન બ્લેકબોર્ડ. ઉચ્ચ શિક્ષણને સર્વસુલભ બનાવવાના હેતુ માટે કેવા પ્રકારની વિશ્વવિદ્યાલયો ખોલવાનો નિર્દેશ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986એ આપેલો છે? જવાબ, ઓપન વિશ્વવિદ્યાલય. હવે પ્રાકૃતિક પરિણામો દ્વારા અનુશાસનનો સિદ્ધાંત કયા દર્શનમાં જોવા મળે છે? જવાબ, પ્રકૃતિવાદમાં. આદર્શવાદના દર્શનનો આધાર કયો છે? એ છે આત્મા. રવિન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદી દર્શનશાસ્ત્રી હતા તેવું તેમની કઈ શિક્ષણ પદ્ધતિના આધારે કહી શકાય? એ લલિત કળા દ્વારા કહી શકે છે. વિવેકાનંદ આધ્યાત્મિક જ્ઞાનના હેતુ માટે કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરી હતી? જવાબ, યોગ પદ્ધતિની. અર્થક્રિયાવાદ તથા પ્રયોજનવાદ મૂળ માનવતાવાદી દર્શન છે, જે એવું સૂચવે છે કે માનવી પોતાના મૂલ્યોનું નિર્માણ ક્રિયા દ્વારા કરે છે. આ કથન કયા વિદ્વાનનું છે? જવાબ, રોસ્ટનું. ઇસ્લામની શિક્ષણ પદ્ધતિમાં કયો સુધારો આવશ્યક છે? જવાબ, આધુનિક વિષયોનું શિક્ષણ. શારીરિક પરિવર્તન કઈ ગ્રંથિને આભારી છે? પિચ્યુટરી ગ્રંથિ, જે જાતીય ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. બૌદ્ધ શિક્ષણના કેન્દ્ર કયા હતા? તો કેન્દ્ર હતા ને બૌદ્ધ મઠો. બૌદ્ધકાલીન પ્રાથમિક શિક્ષણનો પરિચય આપણને કયા બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે? જવાબ, જાતકમાંથી. પ્રશ્ન, બૌદ્ધકાલીન શિક્ષણ પ્રથામાં પવજ્જા સંસ્કાર કેટલા વર્ષની ઉંમરે જ આપવામાં આવતો હતો? જવાબ, 8 વર્ષની ઉંમરે. વૈદિક કાળમાં શિક્ષણ પૂર્ણ થયા પછી કયો સંસ્કાર આપવામાં આવતો હતો? જવાબ, સમાવર્તન સંસ્કાર. મધ્યકાળ સુધી અધ્યાપકની અનુપસ્થિતિમાં શિક્ષણનું કાર્ય કોણ કરતું હતું? જવાબ, જે તે ધોરણના મોનિટર. વૈદિક કાળમાં શિક્ષણના કેન્દ્રને કયા નામથી ઓળખવામાં આવતા હતા? જવાબ, ગુરુકુળ. સા વિદ્યા વિમુક્તે શિક્ષણનું આ લક્ષ્ય કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? જવાબ, ઉપનિષદમાંથી. વૈદિક કાળમાં પ્રારંભિક શિક્ષણનું મુખ્ય અંગ કયું હતું? જવાબ, વ્યાકરણ. જૈન ધારણા અનુસાર વિદ્યાર્થી જે શિક્ષણ મેળવીને ગૃહસ્થ બને છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ, શ્રવણ. જૈન શિક્ષણ વ્યવસ્થામાં કેવા પ્રકારનું અનુશાસન ઇચ્છનીય છે? જવાબ, કઠોર.
આ વાદ આધ્યાત્મિક પક્ષની ઉપેક્ષા કરે છે, માટે તેનામાં નૈતિક શિક્ષણનું કોઈ પ્રાવધાન નથી. આ કથન કયા દર્શનના સંદર્ભમાં છે? એ છે પ્રકૃતિવાદના સંદર્ભમાં. વેદાંત કોની સાથે સંલગ્ન છે? ઉપનિષદ સાથે. સાંખ્ય દર્શનાનુસાર મોક્ષનું સાધન શું છે? જવાબ, ચિંતન. પ્રયોજનવાદના આ પ્રકારમાં માનવીની આવશ્યકતા તથા આકાંક્ષાઓની પૂર્તિ થવાના આધાર પર સત્યનું નિર્ધારણ થવું જોઈએ એવું કેમાં કીધું છે? તો એ માનવીય પ્રયોજનવાદમાં કીધેલું છે. બાળકના વર્તનમાં સુધાર લાવવા માટેની સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઈ છે? જવાબ, ઇનામ. શિક્ષક માટે સૌથી મહત્વની બાબત કઈ છે? જવાબ, જે તે વિષયનું જ્ઞાન. દ્રાક્ષ ખાટી છે કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? યુયુક્તિકરણ. તરુણો પોતાને સફળ ક્રિકેટરો, અભિનેતાઓ માનીને પોતાના દરજ્જાની જરૂરિયાત સંતોષે છે, તો તે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? જવાબ, તાદાત્મ્યકરણ. વ્યક્તિના નૈતિક ધોરણોથી વિરોધી એવા વિચારો કે અનુભવોને અજ્ઞાત મનમાં ધકેલી અહમનું રક્ષણ કરવાની વ્યક્તિના બચાવને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ, દમન. આપવામાં આવતી સૂચનાથી અવળું વર્તન કરનાર બાળક કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? જવાબ, નકારાત્મક વલણનો. વ્યક્તિગત તફાવતની દ્રષ્ટિએ શિક્ષણના કેન્દ્રમાં કોણ હોવું જોઈએ? જવાબ, બાળક. સાપેક્ષ તથા નવીન પરિસ્થિતિઓની સાથે સાથે સમાયોજન કરવાની ક્ષમતાને બુદ્ધિ કહેવાય છે. આ જીવવિજ્ઞાનના અભિગમથી બુદ્ધિની આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ, બર્ટે. સાવધાન, એટેન્શન, જાગૃતિની શક્તિ જે બુદ્ધિ છે, આ વ્યાખ્યા કોની છે? તો એ છે સ્ટાઉટની. નવીન પરિસ્થિતિઓની સાથે અનુકૂલન કરવાની ક્ષમતા બુદ્ધિ જ છે, આ વ્યાખ્યા કોની છે? એ છે બર્ટની. શીખવાની યોગ્યતા એટલે જ બુદ્ધિ, આ કથન કોનું છે? એ છે બંગિમધમ. બુદ્ધિ અમૂર્ત ચિંતનની યોગ્યતા છે, આ કથન કોનું છે? એ છે ટર્મનનું. તર્ક, ચિંતન તથા નિર્ણય કરવાની યોગ્યતાનું તથ્ય શું છે? એ છે બુદ્ધિ. બુદ્ધિનો બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? એ આપ્યો થોર્નડાઈકે. સ્ત્રી બીજમાં કયા પ્રકારના રંગસૂત્રો હોય છે? જવાબ, એક્સ પ્રકારના. ફલિત અંડકોષમાં જનીન તત્વો અને રંગસૂત્રો દ્વારા જે જૈવિક લક્ષણોનું વહન થાય છે તેને શું કહેવાય છે? જવાબ, વારસો. વર્ગમાં વિદ્યાર્થીઓનું વર્ગીકરણ વય, રસ, રુચિ, બુદ્ધિ કક્ષા વગેરે ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેવા સમૂહને શું કહેવાય છે? જવાબ, સમરૂપ સમૂહ. બાળકોને આપેલા લેખન કાર્ય ક્યારે તપાસવું જોઈએ? કે લેખન કાર્ય પૂરું થયા પછી તરત જ. શ્રી અરવિંદ માણસના મગજને શું સમજીને તેના વિકાસ પર ભાર મૂકતા હતા? કે મનુષ્યની છઠ્ઠી જ્ઞાનેન્દ્રિયને ધ્યાનમાં રાખીને. શ્રી અરવિંદ મનની શુદ્ધિ શેના દ્વારા ઈચ્છતા હતા?
યોગાભ્યાસ યોગ દ્વારા. વર્ષ 1913માં રવિન્દ્રનાથ ટાગોરને કઈ કાવ્યકૃતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? જવાબ ગીતાંજલિ. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શિક્ષણ સંસ્થાનું પહેલું નામ એ છે શાંતિનિકેતન. બૌદ્ધ શિક્ષા પ્રણાલી અનુસાર સ્ત્રીઓને શિક્ષણ ક્યાં આપવામાં આવતું? જવાબ સંઘોમાં. બૌદ્ધકાલીન ભારતની ચિત્રકળાની વિશેષતા ક્યાંકની ગુફાના ચિત્રો દ્વારા જોઈ શકાય છે. ક્યાંના ગુફા ચિત્ર દ્વારા જોઈએ તો એ છે અજંતાની ગુફા દ્વારા. એમાં જે દોરેલા ચિત્રો છે એમાંથી એમની ચિત્રકળા જોઈ શકાય છે. ઉપસંપદા સંસ્કાર કેટલા વર્ષ પછી એટલે કે કેટલા વર્ષની ઉંમરે આપવામાં આવતો હતો? તો 12 વર્ષ પછી અથવા તો 20 વર્ષની ઉંમરે. ઉપસંપદા સંસ્કાર લીધા પછી બૌદ્ધ શિક્ષા પ્રણાલીમાં છોકરા અને છોકરીઓ શું કહેવાતા હતા? ભિક્ષુ અને ભિક્ષુણી. બૌદ્ધ શિક્ષા પ્રણાલીમાં પોબજ્જા સંસ્કાર લીધા પછી બાળક કયા નામે ઓળખાતો હતો? શ્રવણના નામે. બૌદ્ધ શિક્ષા કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા લેવાવાળાને કયા નામે ઓળખવામાં આવતા હતા? દ્વારપાલના નામે. પ્રયોજનવાદમાં કઈ શિક્ષણ વિધિ સર્વોત્તમ ગણાતી હતી? જવાબ અનુભવ કોષ શિક્ષણ. સ્વયં સ્ફુરિત આત્મક્રિયા દ્વારા શિક્ષણ એ ક્રિયા કયા વાદમાં જોવા મળે છે? જવાબ પ્રયોજનવાદમાં. પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય શિક્ષણનું આ લક્ષ્ય કયા ભારતીય ચિંતકોના મતાનુસાર હતું? જવાબ સ્વામી વિવેકાનંદના. વૈજ્ઞાનિક વિષયોને પાઠ્યક્રમમાં ગૌણ સ્થાન આપવું એ વૈજ્ઞાનિક તેમજ તકનિક એટલે ટેકનિકલ વિકાસમાં બાધક છે. આ મર્યાદા કયા શિક્ષણ દર્શનની છે? જવાબ પ્રયોજનવાદની. વૈજ્ઞાનિકતા અને વ્યવહારિકતા પર કયું દર્શન ભાર મૂકે છે? એ છે પાશ્ચાત્ય દર્શન. ભારતીય દર્શન જ્ઞાનને કેવું માને છે? જવાબ તૃતીય નેત્ર એટલે ત્રીજું નેત્ર ત્રીજી આંખ માને છે. પ્રકૃતિવાદી શિક્ષણની વિશેષતા કઈ છે? એ છે વ્યવહારિકતા. કયા દર્શનમાં શિક્ષકનું મહત્વ નહિવત જણાવાયું છે? જવાબ પ્રકૃતિવાદમાં. રૂસો વિદ્યાર્થીને કોના દ્વારા શિક્ષા કરવાનો પક્ષ ધરાવતા હતા? જવાબ પ્રકૃતિ દ્વારા. અધ્યાપક સ્થાન પડદા પાછળ છે રોષનું આ કથન તેમના કયા શિક્ષણ દર્શનીયના આસ્થાએ પ્રગટ કરે છે? જવાબ પ્રકૃતિવાદના. પ્રાચીન શિક્ષણની મર્યાદા કઈ હતી? જવાબ આધ્યાત્મકવાદ એની મર્યાદા હતી. તો આ હતા આપની આવનાર ટાટની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો અને એના જવાબો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.